નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આશા છે કે આપ સૌ ખૂબ મજામાં હશો અને સારી રીતે પોતાનું ધ્યાન રાખતા હશો તો ચાલો આજે આપણે ધોરણ બારના બી એના જે પહેલા પાઠની શરૂઆત કરેલી હતી તો સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ એમાં આપણે આગળ વધીશું પહેલાં આપણે સંચાલનના સ્વરૂપ વિશે યા લેક્ચરમાં માહિતી મેળવી લીધી આજે આપણે સંચાલનના મહત્ત્વ ઉપર જવાનું છે સામાન્ય રીતે સંચાલન શું કામે જરૂરી છે એ એનું મહત્વ દેખાડે છે તો કે આધુનિક યુગમાં કોઈ પણ કાર્ય કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓ હોય તો એની સફળતા અને એના નિષ્ફળતાનો આધાર કોના ઉપર રહેલો છે સંચાલન ઉપર રહેલો છે ગમે એટલું આધુનિક સાધનો હોય તમારી પાસે ગમે એટલી વ્યવસ્થિત બધી વસ્તુ તમારી પાસે છે પણ એનું કંઈ સિસ્ટમથી એમાં કામ કરવું એ તમને ખબર નથી તો તમારું કાર્ય સફળ થવાનું નથી એ જ રીતે જ્યારે તમારી પાસે એકમ યંત્રોની ગોઠવણી હોય પણ યંત્રોની ગોઠવણીમાં ખામી હોય કર્મચારી વ્યવસ્થા હોય પણ એમાં પૂરતું એનું ધ્યાન ન રાખાણું એનું પૂરતું સંચાલન ન થયું હોય તો એકદમ નિષ્ફળ જ નીવડવાનું છે આ રીતે સંચાલનના મહત્ત્વનો ખ્યાલ તમને આપવામાં આવે તો સંચાલન એ સર્વવ્યાપી છે આપણે એના સ્વરૂપમાં જોઈ લીધું એ રીતે અહીંયા સંચાલનનું મહત્વ પણ સર્વવ્યાપકતાને આધારે તમને આપવામાં આવેલું છે એનો પહેલો પોઈન્ટ તમારી પાસે છે કે ભાઈ દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી દરેક ક્ષેત્ર એટલે કે દેશના કોઈ બી ક્ષેત્ર સમાજમાં દુનિયામાં ધાર્મિક ક્ષેત્ર હોય સંરક્ષણનું ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય સામાજિક લેવલે રાજકીય લેવલે રમતગમત લેવલે બધી જગ્યાએ સંચાલન વગર કોઈ પણ કામ થવાનું નથી બધી જગ્યાએ અહીંયા કોઈ બી એક ધ્યેય તમારો નક્કી કરેલો હશે હવે એ ધ્યેયને પાર પાડવા માટે તમારે એનું આયોજન કરવું પડશે દોરવણી આપવી પડશે વ્યવસ્થા ગોઠવવી પડશે એના ઉપર કંટ્રોલ વ્યવસ્થા રાખવી પડશે આ બધું જે કાર્ય કરો એ છે શું અંતે સંચાલન તો ધંધાકીય લેવલે કયો કે કોઈ પણ લેવલે દરેક ક્ષેત્રમાં સંચાલનનું મહત્વ છે બીજો પોઈન્ટ છે તમારી પાસે અહીંયા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ હવે ધંધાકીય લેવલે તમે વાત કરો તો જમીન છે તમારી પાસે મૂડી છે કાચો માલય છે કર્મચારી છે યંત્ર છે બધું છે તમારી પાસે તો એનો વ્યવસ્થિત રીતે સંચાલન કરતાં તમને ન આવડ્યું વ્યવસ્થિત એનો કઈ રીતે ઇષ્ટતમ ઉપયોગ થાય મેક્સિમમ એમાંથી કઈ રીતે તમે લાભ મેળવી શકો એ તમને ના આવડ્યું ઓછામાં ઓછા ખર્ચે તો તો આની માટે સંચાલન ખૂબ જરૂરી છે અને આ જ રીતે તમે કોઈ ભીક વસ્તુનો કરકશરપૂર્વક ઉપયોગ કરીને એનો બગાડ પણ અટકાવી શકો ત્રીજો પોઈન્ટ છે અહીંયા તમારી પાસે ધ્યેય સિદ્ધિ સંચાલનને લીધે સાધનોનો ઉપયોગ શક્ય બને જેમાં આપણે ઉપર વાત કરી એમ અને સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ થાય કરકશરપૂર્વક ઉપયોગ થાય બગાડ ન થાય આ બધાને કારણે અંતે તમારો ખર્ચ ઘટે ખર્ચ ઘટે એટલા માટે તમારું કાર્ય વ્યવસ્થિત રીતે ચાલતું રહે અને આ બધું વ્યવસ્થિત રીતે ચાલતું રહે તો અંતે તમારો ધ્યેય સિદ્ધ થઈ શકે કોઈ પણ બાબત તમે અહીંયા લઈ શકો કઈ રીતે તમારું ધ્યેય સિદ્ધ કરવાનું તો કોઈ ભી ગોલ તમે નક્કી કરેલો હોય કે ભાઈ આ આ પરીક્ષા મારે પાસ કરવી છે કોઈ પણ તમારો એક ધ્યેય નક્કી છે તો એને કઈ રીતે સિસ્ટમેટિકલી પ્લાનિંગ કરવું કે હું આટલું વાંચીશ આ રીતે વાંચીશ આમ કરીશ પછી એમાં ટાઈમ ટેબલ ગોઠવેલું હોય એને કઈ રીતે કોઈ પાસેથી ગાઈડન્સ લેવું કઈ રીતે આ કયા રિસોર્સિસમાંથી આ એ વસ્તુ તમને મળશે આ બધી વસ્તુ જે તમે કરો છો એ આ એક પર્સનલી તમે કોઈ બાબતનું સંચાલન કર્યું કહેવાય એ જ રીતે એકમમાં જ્યારે ધ્યેય સીધી કરવાની છે તો આની માટે સંચાલન એ ખૂબ આવશ્યક છે ચોથો પોઈન્ટ અહીંયા તમારી પાસે છે કે ધંધાની સફળતા માટે ઉપયોગી હવે સફળતા નિષ્ફળતાનો આધાર જેમ શરૂઆતમાં આપણે વાત કરી કે સંચાલન ઉપર જ છે તેમ જ્યારે નાના પાયાના એકમો હોય એ વ્યવસ્થિત રીતે સંચાલન કરીને આગળ વધે તો એ વધારે નફો કમાય વધારે નફો કમાય તો એ ધીરે ધીરે વિકસી શકે અને મોટા કદના સ્વરૂપ ધારણ કરી શકે મોટા કદનું સ્વરૂપ જ્યારે ધારણ કરે તો એનો ફાળો સંચાલનને જ જાય તમે ઘણા એવા એકમો જોયા હશે કે જેમાં વ્યવસ્થિત મૂડી છે બધું છે પણ એનું સંચાલન વ્યવસ્થિત ન થતું હોય તો એ ખોટ પણ કરવા લાગે એટલે સંચાલનને કારણે ખોટ કરતા એકમો પણ નફો કમાઈ શકે આપણે એવા સમાજમાં ઘણા એક્ઝામ્પલ જોયા છે કે જેના બે પ્રકારની ખોટ હોય કોઈ બી વસ્તુમાં એક ફાઇનાન્સિયલી હોય અથવા સંચાલન મેનેજરિયલ લેવલે ખોટ હોય તો જ્યારે મેનેજરિયલ લેવલે ખોટ હશે ત્યારે તમારો એકમ સફળ થવાનું નથી એટલે ધંધાની સફળતા માટે સંચાલન ખૂબ જરૂરી છે જો પાંચમો પોઈન્ટ આપણી પાસે છે રોજગારીની તકોમાં વધારો કાર્યદક્ષ સંચાલનથી નાના પાયામાં એકમમાંથી જ્યારે કંપની સ્વરૂપમાં મોટા સ્વરૂપમાં વિકસે તો મોટા સ્વરૂપમાં વધારે કર્મચારીઓની જરૂર પડશે વધારે કર્મચારીઓની જરૂર પડશે એટલે રોજગારીની તકો વધી એ જ રીતે ઊંધું જોઈએ તો બિનકાર્યક્ષમ કાર્યક્ષમ સંચાલન જ્યારે થઈ જાય ત્યારે કંપની બધી બંધ પડવા માંડે ને કંપની બંધ થાય તો બેરોજગારીમાં વધારો થાય આ રીતે રોજગારીની તકોમાં વધારો એ પણ એક સંચાલનના મહત્વનો પોઈન્ટ તમે દર્શાવી શકો છઠ્ઠું છે તમારી પાસે નફામાં વૃદ્ધિ કાર્યક્ષમ સંચાલકો હોય તો એ કાર્યક્ષમ અને કુશળ રીતે સંચાલન કરશે સંચાલન કરશે પોતાની આવડત અને સૂઝ દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા સાધનોનો મહત્તમપૂર્ણ ઉપયોગ કરી એનું પૂરેપૂરું યુટિલાઇઝેશન કરી કર કસર કરશે બગાડ અટકાવશે ઉત્પાદન ખર્ચ ઓછો લઈ આવશે ધીરે ધીરે ઉત્પાદન ખર્ચ ઓછો આવે તો તમારી પાસે એની પડતર પ્રમાણે તમે એનું સેલિંગ કરી શકો સેલિંગ થાય એટલે સેલિંગ જેમ વધવાનું છે એમ નફો વધશે કોઈ પણ વસ્તુની વાત હોય નફોમાં નફામાં વધારો થાય એટલે એનું કારણ એની પાછળ ધંધાની કાર્યક્ષમતા કે સંચાલન જે છે એ જ એની પાછળનું મહત્વનું કારણ હોઈ શકે અને સામાન્ય રીતે આપણે કંઈ કોઈ પણ વસ્તુ જોતા હોય કોઈ પણ ધંધાની વાત કરીએ તો આપણે એમ કહીએ કે ધંધાની કાર્યક્ષમતા કેવી છે ધંધા સફળ કેટલો છે એ કોના ઉપર આધાર રાખે નફો કેટલો કરે છે કોઈ પણ કંપની એ આપણે જોશું ધારો કે કોઈ પણ રિલાયન્સ કે કોઈ પણ કંપની તમે લઈ લો કે એનો નફો વધારે છે તો આપણે એમ કહી શકીએ કે એ ધંધો કાર્યક્ષમ રીતે થાય છે સફળતાથી એને સફળતા પ્રાપ્ત કરેલી છે તો આની પાછળનું એનું મેઇન રીઝન શું છે તો કે સંચાલન આગળ સાતમો પોઈન્ટ આપણે જોઈએ તો એ છે સામાજિક લાભ હવે કોઈ પણ એકમ જે છે એની સ્થાપના ક્યાં થઈ સમાજમાં થઈ હવે એ કામ ક્યાં કરશે સમાજમાં જ કરશે સમાજના જ રહેલા સાધનોનો ઉપયોગ કરીને કામ કરશે અને સમાજના લોકો માટે જ કામ કરવાનું છે કોઈ બી પ્રોડક્ટ તમે ઉત્પન્ન કરો તો એ લેવાનું છે કોણ અંતે તો ગ્રાહકો જ ને અને એ છે ક્યાં તો કે સમાજમાં તો અંતે ધંધાની સફળતા થશે તો ધંધાની સફળતા સમાજની જ સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરશે એમ કાર્યક્ષમ સંચાલનથી જ્યારે વસ્તુ અને સેવા જે ઉત્પન્ન કરતી સંસ્થા ઉત્પન્ન ઉત્પન્ન કરતી જે કંપનીઓ જે છે એ ઓછી પડતરે ઉત્પાદન કરી શકે આ ક્યારે શક્ય બને કાર્યક્ષમ સંચાલનથી શક્ય બને ઓછી પડતરે ઉત્પાદન કરે તો વ્યાજબી કિંમતે વેચી શકે અને વ્યાજબી કિંમતે વેચી શકે તો એ રીતે સમાજનું કલ્યાણ થાય આ સામાજિક લાભ એ પણ સંચાલનના મહત્ત્વનો એક પોઈન્ટ તમે આ રીતે ગણાવી શકો આઠમો પોઈન્ટ તમારી પાસે અહીંયા છે રાષ્ટ્રીય હેતુ અંતે આ બધું ભેગું કરી અને તમે એક વસ્તુ કહી શકો કે રાષ્ટ્રીય હેતુ માટે સંચાલન ખૂબ જરૂરી છે શું કામ તો કે અર્થતંત્રના આર્થિક સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલા માનવ સંપાતિ અને વણ વપરાયેલ ઉત્પાદન સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન અનિવાર્ય છે કંપની લઈ લ્યો કે આખા દેશની વાત લઈ લ્યો કાર્યક્ષમ સંચાલન થાશે તો જ આગળ દેશ વધી શકે એ રીતે નાનો કે કોઈ કંપનીની વાત કરીએ તો એની અંદર જેમ આપણે આગળ વાત કરી કે રોજગારી મળશે તો રોજગારી મળશે તો વણ વપરાય માનવ સંપત્તિનો ઉપયોગ થશે ધીરે ધીરે કંપની સ્વરૂપ વિકસતા જાય તો પણ વપરાયેલા સાધનો કે જમીન મૂડી યંત્રો એ બધાનો પણ ઉપયોગ સારી રીતે થશે તો અંતે દેશના રાષ્ટ્રના આ રીતે આર્થિક વિકાસ થઈ શકશે સામાજિક વિકાસ થઈ શકશે અને અંતે રાષ્ટ્રનો વિકાસ થશે એટલે રાષ્ટ્રીય હેતુ માટે પણ સંચાલન અનિવાર્ય છે કેવું સંચાલન કાર્યક્ષમ સંચાલન અનિવાર્ય છે તો આઠ પોઈન્ટ હતા સંચાલનના મહત્વના હવે આજે આપણે એક બીજી વસ્તુ જોવાની છે એ છે સંચાલન એ એક વિજ્ઞાન કળા અને વ્યવસાય તો આપણે આ વસ્તુ સંચાલનના સ્વરૂપમાં જોઈ ગયા કે સંચાલન એક વિજ્ઞાન છે સંચાલન એક કળા છે અને સંચાલન એ એક વ્યવસાય છે તો કઈ રીતે એક વિજ્ઞાન છે કળા છે અને વ્યવસાય છે તો એને ડીપમાં અહીંયા જોવાનું છે સંચાલન એક વિજ્ઞાન છે હવે વિજ્ઞાન એટલે શું તો કે કોઈ એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન વ્યવસ્થિત જ્ઞાનનો સમૂહ એટલે વિજ્ઞાન જેની અંદર કેટલાક નિયમો છે સિદ્ધાંતો છે કાર્યકારણનો સંબંધ કે આના કારણે આવું થયું કોઈ ભી એચ ટુઓ છે બન્યું પાણી બન્યું તો હાઇડ્રોજનના બે તત્વ અને ઓક્સિજન ભેગા થયા અને એની અંદર પ્રક્રિયા થઈ એટલે પાણી બન્યું કોઈ ભી કારણના લીધે કોઈ કાર્ય થયું તો એ બધી વસ્તુ આપણે વિજ્ઞાનના ઘણા બધા નિયમો અને સિદ્ધાંતોમાં જોઈ ગયા તો બે વચ્ચેનો સંબંધ સ્થાપી શકાય આ બધે બધી વસ્તુ જે છે એનો સમન્વય થઈને વિજ્ઞાનનું અસ્તિત્વ આવ્યું તો સંચાલનમાં પણ વ્યવસ્થિત જ્ઞાન જરૂરી છે સર્વવ્યાપી જેમ વિજ્ઞાન સર્વવ્યાપી છે એમ સંચાલન પણ આપણે આગળ વાત કરીએ એમ સર્વવ્યાપી છે એની અંદર કારણ અને અસરોનો સંબંધ તમને જોવા મળશે કઈ રીતે તો કે ભાઈ આ કરવાથી સંચાલનના આ પગલાંથી સંચાલનમાં દો સત્તા અને ફરજોની ખ ખોટી રીતે વહેંચણી થઈ ગઈ તો એનું પરિણામ તમને ખોટું મળવાનું છે બરોબર એટલા માટે કોઈ કારણના લીધે કોઈ અસર આવશે તો આ જે કારણ અને અસરનો સંબંધ જે છે તમને સંચાલનમાં પણ જોવા મળશે હકીકતો જે અમુક છે કે ભાઈ આ નિયમ તો આમ થાય જ આ આમ થાય જ એ કોઈ હકીકત થઈ વિશ્લેષણ અને પ્રયોગો અને નિયમોની ચકાસણી એ કઈ રીતે તો કે તમે સંચાલનમાં અંકુશનો પોઈન્ટ જે આવે ત્યારે એમાં એવું આવે કે ભાઈ કોઈ ધ્યેય તમે સિદ્ધ કરે કર્યું તો એનું સ્ટાન્ડર્ડ જોવાનું કે એનું સ્ટાન્ડર્ડ સાથે તમે આટલું સ્ટાન્ડર્ડ હું એમ કહું નાનું એવું એક્ઝામ્પલ લો કે આજના દિવસમાં મારે એક હજાર ટન કે એ એટલી વસ્તુનું ઉત્પાદન કરવાનું હતું તો આજના દિવસ પૂરો થતાં એક હજાર ટન વસ્તુ ઉત્પાદન થઈ થઈ તો વેલ એન્ડ ગુડ નથી થઈ સુકામ ઓછી થઈ એ ચકાસણી કરશું વધારે થયું તો આપણું સ્ટાન્ડર્ડ નીચું હતું એ વસ્તુઓની ચકાસણી કરશું કે આપણાથી આવું કઈ રીતે થયું તો આ નાનામાં નાની વસ્તુઓનું વિશ્લેષણ કરી પ્રયોગો કરી અને નિયમોની ચકાસણી પણ સંચાલનમાં થાય છે સંચાલનના પોતાના આગવા સિદ્ધાંતો છે અને એના દ્વારા માનવ મૂડી યંત્રો સાધનો પદ્ધતિઓ કે જેનો ઉપયોગ આપણે ધંધામાં કરીએ છીએ એ બધાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે એ શક્ય સંચાલન દ્વારા જ બની શકે તો અહીંયા આગવા સિદ્ધાંતો એ પોઈન્ટ વિજ્ઞાનને લગતો થયો કે વિજ્ઞાનને જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે એ જ રીતે સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે સંચાલનના આગવા સિદ્ધાંતોનો પાછળ એક પાઠ આવે છે આપણે એમાં વિસ્તૃત ચર્ચા જોશું ત્યાં તમને વધારે ડીપમાં ખબર પડશે તે જ રીતે સંચાલન અહીંયા આપણે એક વિજ્ઞાન તરીકે દર્શાવી શકીએ અને ડૉક્ટર જ્યોજ ટેરી બહુ સરસ કહે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે સાયન્સ ટીચીસ વન વન્સ ટુ નો નો એટલે કોઈ વસ્તુ જાણવી એ કોઈ વસ્તુનું જ્ઞાન મેળવવું એ સંચાલનની અંદર સોરી વિજ્ઞાનની અંદર શીખવવામાં આવે છે અને એવી જ રીતે સંચાલન એક વિજ્ઞાન છે બીજો અહીંયા આપણે પોઈન્ટ લઈએ કે સંચાલન એક કળા જ તો નૈપુણ્ય કૌશલ્ય હોય તમારી પાસે પણ એનો ઉપયોગ કરવા માટે ખાલી નૈપુણ્ય કૌશલ્ય કામ ન થવાનું કોઈ જ્ઞાન હશે તો તમે એમાં એનો ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશો ને તો સૈદ્ધાંતિક જ્ઞાન પણ હોવું જરૂરી છે હવે સૈદ્ધાંતિક જ્ઞાન આવી ગયું તમારી પાસે પણ હવે નિપુણ્ય કૌશલ્યથી એની આવડત અને ગુને સૂઝ દ્વારા તમે કોઈ કળાથી એ કામ કઈ રીતે તમે બીજા પાસે કઢાવો છો એ બધી વસ્તુનું સાથે મળીને સંચાલન થાય જેમ તમને હું વાત કરું કે કોઈ પણ વસ્તુ હોય ધારો કે એમ કહીએ કે આપણે ધારો કે હું તમને કોઈ એક પ્રોજેક્ટ સોંપું તો એ પ્રોજેક્ટ જે તમને સોંપવામાં આવ્યો કે તમારે આ કામ કરવાનું છે આ ધ્યેયને સિદ્ધ કરવાનું છે એ પર્ટિક્યુલર ગોલને સેટ કરેલો છે પણ એ કઈ રીતે તમે એને પાર પાડશો એની માટે તમારી અંદર કોઈ આવડત હોય કે તમે તમારી અંદરની શૂધ બધાની શોધ બધાની ગુનાઓ અલગ અલગ હોવાની તો કોઈ પોતપોતાની અલગ અલગ કળા દ્વારા એની અંદર ફેરફારો કરશે એ કઈ રીતે આ વધારે જલ્દીથી હાસિલ કરી શકાય કોઈ બહુ મહેનત કરશે હાર્ડવર્ક કરશે કોઈ સ્માર્ટ વર્ક કરીને આગળ વધી શકશે તો એ પોતપોતાની આવડત દ્વારા એમાં જરૂરી ફેરફારો કરવા એ એક કળા થઈ તો એવી રીતે આપણે આગળ જોયું હતું કે બીજા વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન તો એ વ્યાખ્યા જ કહેતી હતી કે સંચાલન એ કળા છે તો અહીંયા ડૉક્ટર જ્યોજ ટેરી એના માટે પણ કહે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે તમારી પાસે જ્ઞાન છે તમે બધું જાણી લીધું પછી એને કઈ રીતે કરવું એ એક કળામાં તમે જાણી શકો આમ સંચાલન એ માત્ર કળા કે માત્ર વિજ્ઞાન નથી જેથી કહી શકાય કે સંચાલન નથી ભૌતિક શાસ્ત્ર કે નથી શિલ્પ જેવી શુદ્ધ કળા એટલે શું ફિઝિક્સમાં જેમ બધા ફોર્મ્યુલા છે કે આમ જ થાય આમ જ વિજ્ઞાન એ એક આખું વિજ્ઞાન છે તો એમ પૂરેપૂરું સંચાલન વિજ્ઞાન વિજ્ઞાને નથી અને શિલ્પી જેમ સરસ મજાની મૂર્તિ ઘડી ને એની કળા દાખવે એમ પૂરેપૂરું સંચાલન કળા પણ નથી એમ બંનેનો સમન્વય થઈને સંચાલનનો વિકાસ થાય છે એમ હવે આપણે એક નવો પોઈન્ટ કે ભાઈ સંચાલન એક વ્યવસાય પણ છે વ્યવસાય કઈ રીતે હવે તમે આગળનું બધી વસ્તુને થોડીક વાર માટે યાદ સાઈડમાં રાખો અને વ્યવસાય તરીકે વિક વિચારો તો કે વ્યવસાય એટલે શું કોઈપણ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને એનો લાભ સમાજને આપવામાં આવે અને એની બદલ ફી વસૂલ કરવામાં આવે એને વ્યવસાય કહેવાય ડૉક્ટર હોય તો એને પોતાની ડિગ્રી મેળવી લીધી એમ અને પછી સમાજમાં રહીને દર્દીઓની સેવા કરશે પેશન્ટને સાજા કરશે આ બધું કામ એનું જે કરશે ને એના બદલામાં એ પોતાની ફીઝ વસૂલ કરશે તો આ થયું એક વ્યવસાય એ જ રીતે વકીલ એ જ રીતે સી એ બધા કામ કરતા હોય પણ અહીંયા સંચાલન કઈ રીતે એક વ્યવસાય છે તો એની માટેની થોડીક લાક્ષણિકતાઓ છે તે આપણે જોઈએ પેલી લાક્ષણિકતા વ્યવસાયની શું તો કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર તેમ જેમ તમને કીધું કે ભાઈ વકીલ કરવા માટે એલ એલ જરૂર પડે ડૉક્ટર બનવા માટે એમબીબીએસની જરૂર પડે એ જ રીતે સંચાલક એટલે કે મેનેજર બનવા માટે કોઈ વસ્તુનું મેનેજમેન્ટ કરવા માટેની પણ ડિગ્રી છે કહી તો કે બીબીએ એમબીએ બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એન્ડ માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આ બે ડિગ્રીઓ વે તમે કરેલી હોય તો તમે મેનેજમેન્ટના સ્ટુડન્ટ તરીકે ગણાવો અને એના ઉપરથી તમને મેનેજમેન્ટ લેવલે જોબ મળતી હોય તો આને એક વ્યવસાય તરીકે તમે ગણાવી શકો કે ભાઈ વ્યવસાયમાં જે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે એમ અહીંયા પણ તમારે એમ બી ડિગ્રી મેળવવી જરૂરી થઈ જાય બીજું છે તમારી પાસે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન તો હવે હું તમને વાત કરું કે ભાઈ વકીલ હોય તો વકીલ કોઈ કેસ લડે છે તો કેસ લડો તો એની અંદર પોતાના લોનું જ્ઞાન છે કે ભાઈ આ કાયદા મુજબ આ કાર્ય થતું હોય પણ હવે એક કેસ લઈડો તો એમાં કઈ કઈ વસ્તુ એની સામે આવી તો એના ઉપરથી એને એક અનુભવ મળ્યો અને એના ઉપરથી જાતે ટ્રેનિંગ લઈ અથવા તો કોઈ એવી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ કોઈ પણ વ્યક્તિ ટ્રેનિંગ લેતું હોય છે તો એવી રીતે પોતે જાતે તાલીમ અને અનુભવથી નવી નવી વસ્તુઓ શીખતો જ રહેશે નવી નવી વસ્તુઓ શીખશે ને એ રીતે પોતાનું સંશોધન કરી અને કઈ રીતે આગળનું કાર્ય વ્યવસ્થિત થાય એ જોશે તો અહીંયા સંચાલકો એક જ એ જ વસ્તુ કરે છે કે જ્ઞાન પોતાના અનુભવ દ્વારા એની જ્ઞાનમાં વૃદ્ધિ કરશે અને આગળ સંશોધનથી કઈ રીતે વધારે સફળતા વધારે સારા સમયમાં સફળતા મેળવી શકાય એ વસ્તુ અહીંયા એ જોતો હોય છે ત્રીજો પોઈન્ટ છે આપણી પાસે વ્યવસાય મંડળો જેમ સીએનયુ આઈ આઈ સી આઈ ભવન જે છે તો એ સીએ માટેનું એક વ્યવસાય મંડળ થયું કે એ બધા ચાર્ટર્ડ એકાઉન્ટ માટે કામ કરે છે એ રીતે મા માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમબીએની જે મેં તમને વાત કરી એની માટેનું પણ આપણે રાષ્ટ્રીય લેવલે ઇન્ટરનેશનલ લેવલે અને નેશનલ લેવલે કામ કરતી સંસ્થા છે આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કે જેની અંદરથી એમ બી એ કરીને પીજી ડીએમ કરીને લોકો વિદ્યાર્થીઓ બહાર આવે છે અને એ એક સંચાલક તરીકે બહુ સરસ મજાના મેનેજર કે કોઈ પણ એવી સારી પોસ્ટે પહોંચતા હોય છે કે જેને તમે વ્યવસાય તરીકે ગણાવી શકો તો આ એક વ્યવસાય મંડળ જે છે કે જે વ્યવસાયમાં હોય એ અહીંયા તમને સંચાલનમાં પણ જોવા મળે છે આઈએ તરીકે ચોથું છે આપણી પાસે આચાર સંહિતાનું પાલન આચાર સંહિતા એટલે શું કોઈક નિયમો કે જેની બહાર રહીને તમે કામ ન કરી શકો ડૉક્ટર હોય વકીલ હોય સીએ હોય તો એ બધા માટેની આચાર સંહિતા લાગુ હોય કે સીએ જે છે તો એને પોતાના કોઈ એકમ પ્રત્યે કે જેની અંદર પોતે સીએ બન્યો છે તો એના એને વફાદાર હોય કે એની માહિતી બીજા ધંધાકીય એકમને ન જાણ થાય તો આ એક આચાર સંહિતા લાગુ પડી કે જે કંપનીનો સીએ છે એના બહાર એની માહિતી ન જાવી જોઈએ તો આવી આચાર સંહિતા સંચાલકમાં સંચાલનમાં પણ જોવા મળે અને સંચાલકે પણ આવી સંહિતાનું પાલન કરવું પડે એટલા માટે આ લાક્ષણિકતા પણ અહીંયા વ્યવસાય તરીકે સંચાલનને ગણાવી શકે છે પાંચમું છે નૈતિક જવાબદારી જેમ સીએ હોય ડૉક્ટર હોય વકીલ હોય કોઈ પણ હોય તો એની એક નૈતિક જવાબદારી હોય કે ભાઈ એને આ લેવલથી સારું કામ જ આપવાનું છે આની નીચે જઈને ખોટું કાર્ય કરવાનું નથી એ ખોટું કરશે તો એનું પરિણામ એને પોતાને ભોગવવું પડશે તો એના રિઝલ્ટ કેવા આવશે એ બધી એને ખબર છે એની જવાબદારી કેવી છે વકીલ જે છે ડૉક્ટર છે તો ડૉક્ટરે પોતાનું કામ કરવાનું તો એની માટે ઓપરેશન કરશે તો એને ગમે એમ ન કરી શકે એ એને એને પોતાના નૈતિક જવાબદારીનું પાલન કરીને વ્યવસ્થિત રીતે જ્ઞાન એનું પોતાનું વાપરીને એને બધું સંચાલન કરીને કામ કરવાનું તો એની એક નૈતિક જવાબદારી થઈ તો આ રીતે સંચાલકે પણ પોતાની નૈતિક જવાબદારી ભોગવવી પડે અને એ જ રીતે એનું કાર્ય કરવું આમ ઉપરોક્ત લક્ષણોને કારણે સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે તેમ તમે કહી શકો અને તેનો લાભ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર ત્રણેયને મળે છે આમ આ ત્રણેય ટોપિક કે જે એક સંચાલન એક વિજ્ઞાન છે વ્યવસાય છે અને કળા છે એ ત્રણેય બહુ સરસ રીતે અહીંયા આપણે જોયા તમને કીધું તું એ રીતે જ્યારે તમે આ વિડીયો જોતા હો ત્યારે તમારે સાથે ચોપડી રાખીને આ રિફર કરવાનું છે અને આના પછીના ટોપિક્સની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અને આની સાથે મેં તમને પીડીએફ જે આ પીપીટીની એ પણ સાથે અટેચ કરેલી છે થેન્ક યુ